છેલ્લા સુડતાલીસ દિવસથી ગુજરાત રાજ્યના સોળ હજાર કરતા વધારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર છે ગાંધીનગરના રસ્તાઓ પર સતત આંદોલન કરી રહ્યા છે સરકાર અહંકારમાંથી જાગે અને આ કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ છે એમની પગાર વિસંગતતા છે જે જૂની પેન્શન યોજના છે એ લાગુ કરવાની વાત છે અને ટેકનિકલ સ્ટાફ છે અને ટેકનિકલ ગણો એવી માંગણી છે આ માંગણીઓનો સરકાર તાત્કાલિક સ્વીકાર કરે અને સોળ હજાર કરતાં વધારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે એમની હડતાલનો અંત આવે એ માટે હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આરોગ્ય શ્રી અને મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું આ કર્મચારીઓ તો વારંવાર તમારા સાથે ડાયલોગ કર્યા પછી તમે જ્યારે લોલીપોપ આપી છે અને એનો પ્રશ્ન ઉકેલાયા નથી ત્યારે સુડતાલીસ દિવસથી આંદોલન પર છે પરંતુ આપના તરફથી જે પોઝિટિવ અને નક્કર પરિણામ આવવું જોઈએ આવ્યું નથી તે લાવવામાં આ હડતાલના કારણે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની સેવાઓ સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે સગર્ભા બહેનો રસીકરણ નાના બાળકોની ચિંતા આ બધી જ બાબતો આરોગ્યલક્ષક સેવાઓ ડિલિવરી કોઈની થતી હોય તો ત્યાંથી લઈને અનેક સમસ્યાનો સામનો ગુજરાતની જનતા કરી રહી છે ત્યારે હું પુનઃ વિનંતી કરીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેને આજ ગુજરાતની જનતા આજ ગુજરાત સરકારના કર્મચારીઓના સમર્થનના કારણે વર્ષો સુધી શાસનનો કરવાની તક મળી છે ત્યારે એ તકને અહંકારથી એવું ન સમજતા કે યાવત ચંદ્ર દિવાકરો તમારી જ સત્તા રહેશે અને આમના સાથે સમાધાન નહીં કરો તો મને લાગે છે કે આવા અહંકારવાળા તો જેની સોનાની નગરી હતી એના પણ અહંકારને નોતવ ટકી શક્યો તો તમારું ક્યાંથી ટકશે